આદિવાસીઓની ઓળખ ગણો કે સાંસ્કૃતિક વાદ્ય, જે કહો તે ઢોલ, આદિવાસીઓની વિસ્તરાતી જતી સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરવા માટે દર વર્ષે એકમાત્ર દાહોદમાં ઢોલ મેળાનું આયોજન કરાય છે. છેલ્લા 6 વર્ષથી દાહોદ ભીલ સુધારણા મંડળ દ્વારા આ મેળાનું આયોજન થાય છે, જેમાં આસપાસના વિસ્તારોમાંથી લોકો આવી પોતાની સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે. લોકોને ભેગા કરવાના હોય, કોઈ કોઈ પ્રસંગ હોય અથવા કોઈ આફત આવી ગઈ હોય ત્યારે ઢોલ વગાડીને બધાને એમ કે ભય ઊભો થયો એમ ખબર પડે એટલા માટે એનો ઉપયોગ કરવા મળતો. આજના જમાનામાં આ ઢોલ એટલો વપરાશ થતો નથી, ધીમે ધીમે આ લુપ્ત થઈ રહ્યો છે, નાશ પામી રહ્યો છે. આ ઢોલ મેળામાં વિવિધ ગામોના આદિવાસીઓ આવ્યા. અહીં તેઓએ નાચગાન સાથે ઢોલના તાલે તાલ મિલાવ્યા. આ ઢોલ મેળામાં આશરે 150થી પણ વધુ ઢોલ વગાડનારા સ્પર્ધકોએ ભાગ લીધો. ઢોલ માટે જ્યારે ગામે ગામથી ઢોલ આવ્યા છે, દરેક ઢોલનો સુર અલગ અલગ હોય છે. એ સંસ્કૃતિ લુપ્ત ન થઈ જાય એટલા માટે આ ઢોલ મેળાનું આયોજન નગરસિંહ ભલાસ સાહેબ કરે છે, અને દાહોદ શહેરમાં લોકોને પણ આનંદ આવે છે આ જોવા માટે, એટલે મોટી સંખ્યામાં દાહોદના લોકો જોવા માટે પણ આવે છે. ઇન્ટરનેટ કલ્ચરની આજની પેઢી ગુજરાતની કેટલીય પરંપરાઓથી અલિપ્ત છે, ત્યારે આદિવાસીઓ પહેલેથી જ તેમની પરંપરા અને સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે, અને આદિવાસીઓની આ પ્રકારની યોજનાઓ નવી પેઢીને તેની સંસ્કૃતિ અને પરંપરાઓથી વાકેફ કરે છે. બ્યુરો રિપોર્ટ, ટીવી 9, દાહોદ.